હાઈકોર્ટના આદેશ અનુસાર ક્રાઇમ બ્રાન્ચમાં અને કોર્ટમાં હાજરી આપવા પહોંચેલો હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામા અંગે કરેલા ઘટસ્ફોટમાં ફેરવી તોડ્યું હતું અને કહ્યું હતું કે મારા ઘટસ્ફોટ નિવેદન બાદ સરકારે રૂપાણીનું રાજીનામું લીધું નથી. મારા નિવેદનથી રૂપાણીની ખુરશી બચી ગઈ છે. જોકે ગુજરાત સરકારમાં બદલાવના શોકિંગ ન્યૂઝ અચાનક જ આવશે. કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે તૂટી પડેલા ગઠબંધન અંગે હાર્દિક પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે 4 વર્ષે ભાજપનું બ્રહ્મજ્ઞાન થયું છે, ત્યારે સવાલો એ છે કે શહીદોની શહાદત માટે જવાબદાર કોણ? હવેના સમયમાં આતંકવાદીઓને એન્કાઉન્ટર થશે, ખોટી રીતે સર્જિકલ સ્ટ્રાઇક થશે, ભાજપ સરકાર પોતાને બચાવવા માટે કંઈ પણ કરી શકે તેવું હાર્દિકે જણાવ્યું હતું. થોડા દિવસ અગાઉ રાજકોટની મુલાકાતે પહોંચેલા હાર્દિકે ગટસ્ફોટ કરતા નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં નવા સીએમ આવી રહ્યા છે અને મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું રાજીનામું કેબિનેટની બેઠકમાં લેવામાં આવી ગયું છે. આગામી સમયમાં પાટીદાર અથવા તો ક્ષત્રિય નેતા મુખ્યમંત્રી પદે આવી જશે. હાર્દિકના નિવેદન બાદ ભાજપી નેતાઓએ આ નિવેદનનું ખંડન કર્યું હતું. 4 વર્ષ પછી બ્રહ્મજ્ઞાન થયું છે. આટલા બધા જવાનોની શહીદી અને લગભગ અસંખ્ય જે પથ્થરબાજો છે એની ઉપરથી કેસો પાછા ખેંચવામાં આવ્યા, આ બધાની જવાબદારી કોણ લેશે એ બહુ પ્રશ્ન છે. હવે મને લાગે છે કે ખોટે ખોટા સર્જિકલ સ્ટ્રાઇકો પણ થશે અને ક્યાંક ને ક્યાંક ખોટે ખોટી હવે આતંકવાદીઓની એન્કાઉન્ટરો પણ કરવાની વાતો આવશે, કેમ કે ચૂંટણી નજીક છે એટલે આ બધા પરિણામો અને આ બધા મૂર્ખામી ભર્યા કાર્યો લોકોની સમક્ષ લાવશે. 10 દિવસમાં સમયાંતરે બધું દેખાશે આપને. ખુદ કોઈ એવું તો ના કે મને કાઢે. આનંદીબેન આગલા દિવસ લગી એવું કહેતા કે ના ના હું જ છું, બીજા રાજીનામું આપ્યું હતું, એટલે અચાનક શોકિંગ ન્યૂઝ આવશે. થેન્ક યુ.